ગુડ મોર્નિંગ એવરી વન શ્રી એસ એમ વિદ્યાલય મહુવાસ્ત્રુ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે હું ઓલબાડ્રવિ સો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ચાર વિષય ગણિત અને ચેપ્ટર નંબર નાઇન જોઈશું જેનું નામ છે અડધું અને પા ચેપ્ટર નંબર નાઇનમાં આપણે વન ટુ ફોર નંબરના એક્ઝામ્પલ આપણે ક્લિયર કહી રહ્યા હતા હવે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર ફાઈવ તરફ આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર ફાઈવમાં શું કીધું છે કે વન બાય ફોર ભાગમાં રંગ ફૂરો જે આપણે લંબચોરસો આપવામાં આવ્યા છે એમાં વન બાય ફોર ભાગમાં આપણે રંગ ફૂરવાનો છે તો જોજો એક બે ત્રણ ચાર ટોટલ ચાર અહીંયા દોયરા છે ટોટલ આપણને પાંચ આપવામાં આવ્યા છે ચાર હું કમ્પ્લીટ કરી બતાવીશ એક તમારે કમ્પ્લીટ કરવાનું છે તો જોજો કે વન બાય ફોર આ એક લંબ ચોરસ આપવામાં આવ્યો છે એના પહેલામાં પહેલા વન બાય ફોર એટલે આપણે નીચે જેટલા હોય તેટલા ભાગ પાડવાના છે Okay, एक ओके 1/4 એટલે કે ટોટલ 4 ભાગ પાડીએ 1 2 3 1 2 3 4 માપના જગ્યા જોઈએ ઓકે આપણે 4 ભાગ આપણે પાડી દીધા હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે 4 ભાગ પાડી દીધા 1/4 નર શું થાય કે 1 ના 1 ના છેદમાં ચાર એટલે કે વન બાય ફોર તો એક ભાગમાં આપણે રંગ પૂરવાનો છે એક ભાગમાં તમારે તમને જે ગમતો હોય તે તમારે રંગ પૂરવાનો છે ઓકે એક ભાગમાં ખાલી એક માં તમારે રંગ પૂરવાનું તમે આમાં પણ પૂરી શકો આમાં પણ પૂરી શકો પણ આખા લંબચોરસમાં એકમાં જ તમારે રંગ પૂરવાનો છે એટલે એક ભાગ રંગાઈ લો અને એક બે ત્રણ ચાર ભાગ એમ જ રહેશે ઓકે ટોટલ ચાર ભાગ એક ભાગ રંગાયેલો એટલે કે વન બાય ફોર આપણું કમ્પ્લીટ થઈ ગયું હવે એના પછી એ જ પ્રમાણે પ્રમાણેનું આપણે વન બાય ફોર આ પ્રમાણે પૂરું એક બે ત્રણ ચાર ચાર સરખા ભાગ પાડી દીધા હવે એક ભાગમાં આપણે શું રંગ પૂરવાનો છે આ ભાગમાં આપણે રંગ પૂરી દઈએ કોઈ પણ તમને જે ગમતો હોય તો તમારે રંગ પૂર્ણ કરવાનો હવે એના પછી ટોટલ ચાર ભાગ પાડી દીધા હવે આ ચાર ભાગમાંથી શું એક ભાગમાં આપણે રંગ પૂરવાનો એટલે વન બાય ફોર થઈ જશે આમાં તમારે તમને મનગમતો રંગ પૂરી દેવાનો એટલે કે વન બાય ફોર આ એક ભાગ રંગાયેલો જે રંગાયેલો ભાગે એક આપણે ઉપર લખવાનો છે અને એક બે ત્રણ ચાર ચાર ટોટલ ભાગ એટલે વન બાય ફોર આપણું ક્લિયર થઈ ગયું આ લખવાનું નથી આ ખાલી તમારે સમજણ માટેનું છે હવે એના પછી આપણે ભાગ પાડી દઈએ ટોટલ ચાર ભાગ થઈ ગયા હવે એમાંથી એક ભાગ રંગાયેલો એટલે કોઈ પણ તમારે રંગ પૂરી દેવાનો થઈ ગયું વન બાય ફોર તો આપણે શું જે આપણે કીધું હતું કે લંબચોરસમાં ચાર સરખા ભાગ પાડવાના અને એ ચાર સરખા ભાગમાંથી એક ભાગમાં તમારે રંગ પૂરવાનું ઓકે તો આપણે એક બે ત્રણ ચાર કમ્પ્લીટ કર્યા અને પાંચમા નંબરનું એ તમારે જાતે પૂર્ણ કરવાનું રહેશે હવે ક્વેશ્ચન નંબર સિક્સ તરફ આગળ વધીએ કે અડધી આકૃતિઓમાં રંગ પૂરો હવે અડધી આકૃતિમાં રંગ પૂરો એટલે શું વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ આપણને આપવામાં આવ્યું છે એ ઉદાહરણ આપણે જોતા નથી આપણે ક્વેશ્ચન તરફ આગળ વધીએ કે ટોટલ જો જોજો કે લંબચ હશે એમાં સર્કલ એટલે કે વર્તુળ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર ને અઢાર અઢાર છે તો અઢારના અડધા કેટલા થઈ જશે અઢારના અડધા નવ તો નવ ભાગમાં આપણે નવ સર્કલમાં આપણે રંગ પૂરવાનો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એટલે કે નવ ભાગમાં તમારે એટલે કે નવ સર્કલમાં તમારે રંગ પૂરવાનું તમને જે ગમતો હોય તે હવે એના પછી ફૂલ આપવામાં આવ્યા છે કેટલા તે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ દસ છે તે દસના અડધા કેટલા થઈ જાય પાંચ તો પાંચમાં આપણે શું રંગ પૂરવાનો છે તમને જે ગમતો હોય તે એક બે ત્રણ ચાર ને પાંચ એક બે ત્રણ ચાર ને પાંચ પાંચમાં આપણે રંગ પૂરી દીધો કેમ કે અડધી અડધી આકૃતિમાં તો ટોટલ દસ છે તો આપણે પાંચમાં આપણે રંગ પૂરી દેવાનો હવે એના પછીનું જોઈએ ક્વેશ્ચન નંબર સેવન કે વન બાય ફોર આકૃતિમાં રંગ પૂરો હવે જોજો કે એકના છેદમાં ચાર હવે જોજો એક મેં ખાલી એક જ ડ્રો કર્યું છે બાકીના ત્રણ તમારે જાતે પૂર્ણ કરવાનું છે જોજો બરાબર સમજી લેજો કે એક લમચરો છે એમાં એક બે ત્રણ ચાર ચાર આકૃતિઓ આપવામાં આવી છે તો આપણે કીધું છે કે વન બાય ફોર તો ચાર આકૃતિમાંથી એકમાં રંગ પૂરવાનો છે એક બે ત્રણ ચાર તો ચારમાંથી તમારે એકમાં રંગ પૂરી દેવાનો તમને જે ગમતો હોય તે છે ને એકદમ ઇઝી કશું કરવાનું છે નહીં તમને બીજું છે એમાં પણ ચાર ટોટલ છે કેરી ટાઈપ છે એ ચારમાંથી એકમાં રંગ પૂરી દેવાનો ઓકે એકદમ ઈઝી છે હવે એના પછીનું જોઈએ આ તમારે ક્વેશ્ચન નંબર સેવન ક્વેશ્ચન નંબર સેવનમાં આપણે એક કમ્પ્લીટ કર્યું કે એકમાં રંગ પૂરવાનો છે હવે બીજું હશે એમાં પણ એકમાં ત્રીજું હશે તો એમાં પણ એકમાં ચોથું હશે એમાં પણ એકમાં જ રંગ પૂરવાનો છે એટલે એકદમ ઇઝી છે એટલે તમારે જાતે પૂર્ણ કરવાનું રહેશે અને ક્વેશ્ચન નંબર એઇટ કે બે સરખા ભાગ કરો કે લીટીઓના મદદથી આકૃતિ જે આપણાને આપવામાં આવી છે એમાં લીટીના મદદથી બે સરખા ભાગ કરવાના છે હવે ધારો કે આપણને કહી દઈએ કે મારા બે સરખા ભાગ કરવાના આપણે શું વચ્ચેથી લાઇન ડ્રો કરી દઈએ એમ કરીને લાઇન ડ્રો કરી દઈએ એટલે આપણે મારા બે ભાગ થઈ જશે એવી રીતના આપણે અહીંયા પક્ષી આપવામાં આવે છે તો અહીંથી તમારે લીટીના મદદથી થઈ ગયું સરખા ભાગ થઈ ગયા હવે એના પછી જોઈએ આ બે સરખા ભાગ થઈ ગયા ઓકે આ ભાગ ને આ ભાગ સરખા ભાગ થઈ ગયા ખાલી લીટીઓના મદદથી તમારે અલગ અલગ બે સરખા ભાગ કરવાના છે એટલે કે ભાગલા પાડવાના છે પણ સરખા તો લીટીના મદદથી તમારે ભાગ પાડવાના છે આમાં ફક્ત મેં બે ઉદાહરણ લીધા છે બાકીના તમારે જાતે પૂર્ણ કરવાના છે કારણ કે વિદ્યાર્થી મિત્રો બે સરખા ભાગ કરવાના છે વચ્ચે લાઈન ડ્રો કરવાનું છે એટલું જ કરવાનું છે બીજું કશું કરવાનું નથી એટલે એ તમારે ક્વેશ્ચન નંબર એઈટમાં બે તમારે જોઈને કરવાના અને બાકીના તમારે જાતે પૂર્ણ કરવાના ખાલી લીટીઓને ડ્રો કરવાનું હવે એના પછી ક્વેશ્ચન નંબર ટેન ક્વેશ્ચન નંબર નાઇન એક જ મિનિટ ક્વેશ્ચન નંબર એઇટ પછી ક્વેશ્ચન નંબર નાઇન એ એકદમ ઇઝી છે તમને અમુક ચિત્ર આપવામાં આવે છે એ અડધું ચિત્ર આપવામાં આવ્યું છે એને જ જોઈને બાજુમાં તમારે એના જેવું જ ડ્રો કરવાનું એટલે અડધો ભાગ આપવામાં આવે છે અડધો ભાગ બાકી તો અડધો ધારો કે પતંગિઓ આપવામાં આવેલ છે તો જેમ પતંગિયું તમને આપવામાં આવ્યું છે એના જેવું જ એના બીજી સાઈડ તમારે ડ્રો કરવાનું એટલે આખું પતંગિયું થઈ જશે એટલે કે અડધું આપવામાં આવ્યું છે અડધું તમારે ડ્રો કરવાનું એટલે તમારું કમ્પ્લીટ થઈ જશે ઓકે વિદ્યાર્થી મિત્રો એ એકદમ ઈજી છે એટલે તમારે જાતે પૂર્ણ કરવાનું છે હવે ક્વેશ્ચન નંબર ટેન કે જોડકા જોડ પેલું જોજો એક ઉદાહરણ આપવામાં આવ્યું છે કેટલા છે કે આખા ચાર ભાગ છે એમાંથી બે ભાગમાં રંગાયેલો છે એટલે કે અડધો ભાગ રંગાયેલો છે આખો ભાગમાંથી અડધો ભાગ રંગાયેલો છે એટલે અડધો આવી ગયો એટલે એનું શું થશે વન 2 ટુ ઓકે હવે એના પછી શું છે સેકન્ડ નંબર કે એક બે ત્રણ ચાર ચાર ટોટલ ભાગ છે એક ભાગ રંગાયેલો એટલે એક ના છેદમાં કેટલા એક બે ત્રણ ચાર એકના છેદમાં ચાર એટલે કે વન બાય ફોર હવે વન બાય ફોર કાં છે અહીંયા છે પણ વન બાય ને આપણે શું કહેશું એક ચતુર્થાંશ કહેશું આ આવી ગયો અને વન બાય ફોર અહીંયા એટલે અહીંથી લઈને આપણે અહીંયા અને એના પછીનું જોઈએ એક બે ત્રણ ચાર ટોટલ ભાગ કેટલા ચાર ભાગ અને રંગાયેલા ભાગ કેટલા એક બે ત્રણ ચાર ટોટલ ભાગ પણ ચાર છે અને રંગાયેલો ભાગ પણ ચાર છે એટલે આપણે કહી શકીએ કે પૂરો કારણ કે આપણે વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે ચાર ભાગ રંગાયેલો અને ટોટલ ભાગ ચાર ને એટલે કે આ કેન્સલ આ કેન્સલ એટલે એક આવ્યું એટલે આખો પૂરો વન થઈ ગયો એટલે આખો પૂરો એટલે અહીંયા અને શું ચાર ભાગ રંગાયેલા અને ટોટલ ભાગ ચાર એટલે ચારના છેદમાં ચાર અને એના પછીનું જોઈએ ચોથા નંબરનું એક બે ત્રણ ચાર ટોટલ ચાર ભાગ કેટલા ભાગ રંગાયેલો એક બે ત્રણ તો ત્રણના છેદમાં ચાર તો ત્રણ ચતુર્થાશ તો ત્રણ ચતુર્થાશ કા છે અહીંયા તો આપણે અહીંયા અને ત્રણ ચતુર્થાશ ત્રણના છેદમાં ચાર કાં છે ઉપર એટલે આપણું કમ્પ્લીટ થઈ ગયું ઓકે વિદ્યાર્થી મિત્રો તો ક્વેશ્ચન નંબર ફાઈવ ક્વેશ્ચન નંબર સિક્સ અને ક્વેશ્ચન નંબર સેવન ક્વેશ્ચન નંબર એઇટ અને ક્વેશ્ચન નંબર નાઇન એ નાઇનમાં એકદમ ઇઝી જ છે વિદ્યાર્થી મિત્રો કશું કરવાનું નથી નાઇનમાં તમારે શું કે જેવી આકૃતિ આપવામાં આવી છે એના બાજુમાં તમારે એના જેવું ડ્રો કરી દેવાનું એટલે તમારે કમ્પ્લીટ આકૃતિ થઈ જશે અને ક્વેશ્ચન નંબર ટેન એ જોડકા જોડવાનું એ પણ ઇઝી છે આપણે કમ્પ્લીટ કરી રહ્યા છીએ તમારે જોઈ જોઈને પૂર્ણ કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર ફાઇવથી લઈને ક્વેશ્ચન નંબર ટેન સુધી તમારે સદ્યાય પોથીમાં ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવાનું છે ઓકે સ્વાધ્યાય પોતામાં ચોકસાઈપૂર્વક પૂર્ણ કરવાનું છે અને ગ્રુપમાં સેન્ડ કરવાનું રહેશે તમારું હોમવર્ક ક્વેશ્ચન નંબર ફાઇવ ટુ ક્વેશ્ચન નંબર ટેન ઓકે અને ફરજિયાત બધા વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયો જોવાના છે કારણ કે તમે વિડીયો જોશો તો જ તમને સમજણ પડશે અને તમારે યુનિટ ટેસ્ટ લેવા છે એમાં આમાંથી જ પૂછવામાં આવે છે એટલે તમારા સાચા માર્ક આવશે ઓકે વિદ્યાર્થી મિત્રો અને યુનિટ ટેસ્ટ આપો છો તો વિદ્યાર્થી મિત્રો એક જ વખત આપવાની છે ફરજિયાત એક જ વખત આપવાની છે તમે જે વિદ્યાર્થી મિત્રો યુનિટ ટેસ્ટ આપો તો બે વાર ને એવું ત્રણ વાર ને એવી પણ તમે એક્ઝામ આપો છો તો તમે જ્યારે તમે પહેલી વખત એક્ઝામ આપો છો એ જ માર્ક મારા મોબાઈલમાં બતાવે છે એક્સલ ફાઇલમાં તમારા માર્ક આવી જાય છે એટલે મને ખબર પડી જાય છે કે ધારો કે રવિ નામનો છોકરો છે એ બે ત્રણ વાર એક્ઝામ આપે પણ જે પહેલી વાર તમે એક્ઝામ આપો એના જ માર્ક મારામાં બતાવી દે કે તમારા ધારો કે નવ માર્ક આવ્યા ફર્સ્ટ વાર એક્ઝામ આપી તમારા નવ માર્ક આવ્યા તો એ મારામાં બતાવી દે તો હું નવ જ કારણ કે વિદ્યાર્થી મિત્રો પછી તમારા પચીસ આવ્યા પચીસમાંથી પચીસ આવ્યા એ બીજી વાર તમે એક્ઝામ આપ્યો ત્યારે આવ્યા તો એ માર્ક ગણાતા નથી એ તમે તમે સ્ક્રીનશોટ પાડીને ગ્રુપમાં મૂકો છો એ માર્ક વેલિડ ગણાતા નથી તમે ફર્સ્ટ વાર જે આપો છો તે જ તમારા માર્ક્સ ગણાશે એટલે બરાબર વિદ્યાર્થી મિત્રો તમારે વિડીયો જોવાનો છે